ધ્રાંગધ્રાની ચંદ્રભાગા નદીના વહેણમાં તણાયેલા 45 વર્ષીય ખેત મજૂરની લાશ મળી આવી. ગામના સરપંચ તલાટી તાલુકા પોલીસને રેસ્ક્યુ કરનાર યુવાનોની ભારે જહેમત બાદ લાશને શોધી કાઢી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાની ધમેકાધાર બેટિંગથી અર્ધતંત્ર સર્વત્ર પાણીના દ્રશ્યો સર્જાયા. ધ્રાંગધ્રાનો ફલકુર ડેમ ઓવરફ્લો થયો હતો તો બીજી બાજુ નદીઓના પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પાણીના વહેણમાં કોંઢ અને ભરડા ગામે 2 લોકો તણાયા હતા. ભરડા ગામે ખેતમજૂરી કરતા પરપ્રાંતિય રાથન જિલ્લાના ધનજીભાઈ સગરામભાઈ ઠાકોર નામના 45 વર્ષીય યુવાન ગત સાંજે વાડીએ જતા હોય તે સમયે ચંદ્રભાગા નદીમાં અચાનક પાણી આવી જતા અકસ્માતે યુવાન નદીના વહેણમાં તણાવ હતો, જેની જાણ ગામના સરપંચ સહિત ટીનાભાઈ, રણછોડભાઈ ભરવાડ, રમેશભાઈ રાશિંગભાઈ ઠાકોર, કાળુભાઈ હાથીભાઈ ભરવાડ તથા તાલુકા પોલીસના IV રાઠોડ, VG પરમાર, મોહબતસિંહ, ધીરુભા પરમાર, તલાટી મહિલા પ્રિયંકા બેન દ્વારા નદીના વહેણ તણાયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી, જ્યારે બપોરના સમયે યુવકની લાશ નદીના પટમાંથી બહાર કાઢી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો, જ્યાં તાલુકા પોલીસે નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગામ લોકો રેસ્ક્યુ કરનાર યુવાનો તલાટી સરપંચ અને તાલુકા પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.